આજે આ રૂપ કાલે બરીને રાખ થઈને પવનમાં ઉડી જવાનું છે મહારાજ. અરે ચંપાવડે બરોબર ભાન છે, હું કઈ બેભાન નથી, મને બરોબર ભાન છે. અરે તારું રૂપ દેખી આજ ચંદ્ર જાખો થાય છે, તારું રૂપ દેખી આજ ચંદ્ર જાખો થાય છે. મારી જ્યાં નજર પડે બસ ચંપા તું જ મને દેખાય છે. અરે વૈશાખ મહિનો આવે, વૈશાખ મહિનો આવે ને જેમ કેરી પાકે, કેરીમાં જેમ ચીર પડે ચંપા, એવા જ તારા હોઠ છે. અરે દાડમની દાડી જેવા તારા દાંત છે ચંપા. ચંપા જંગલમાં જેમ, ચંપા જંગલમાં જેમ હરણું ટગમગ 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 હાઈલું થતું હોય, જેમ આખડી અને થતી હોય ચંપા, એવી જ તારી આંખ છે. માટે ચંપા શા માટે મારું દિલ ઉદાસ કરે છે? પાટણની મહારાણી બની જા ચંપા, એમાં જ તારી મજા છે. મહારાજ મહારાજ બોલતા વિચાર કરો, કારણ કે પરજા ના છો બાપ, તમે પ્યાર ભૂલી જાવ છો, તમે પરજા ના છો બાપ, પ્યાર ભૂલી જાવ છો. આધાર રાખા રાજનો મહારાજ આપ ભૂલી જાવ છો, કારણ કે હરેક બાળકની હરેક દીકરીઓની રક્ષા કરવી તમારા હાથમાં છે. રક્ષણ કરાય કઈ ભક્ષણ નો કરાય મહારાજ. અરે ચંપા કાલા નાગ હું, મેં કાલા નાગ, ચંપા કાલા નાગ હું, મેં કાલા નાગ. જબ મુજે ક્રોધ આતા હે ના તો મેં મેરા બાપ કો ભી ડસતો હું. અરે કરણ રીજે તો લીલા લહેર છે ચંપા, આજ કરણ રીજે તો લીલા લહેર છે, ખીજે તો કાણો કેર છે. માટે ચંપા પાટણની મહારાણી બનેશ કે નહીં ચંપા, મને બધું ફાવે છે ચંપા. ચંપા તું પાપ ની તો વાત કરતી હોય ને ચંપા, તું પાપ ની તો વાત કરતી હોય ને, તો પાપ નો તો હું બાપ છો ચંપા. પાટણની મહારાણી બની જા ચંપા, એમાં જ તારી મજા છે. મહારાજ તમે કહો છો કે હું કારો નાગ છું, તો મહારાજ તમે ભૂલો છો, કારણ કે જ્યારે કારો નાગ એના માથે મણી હોય ત્યારે જ ઈ ફરતો હોય, પણ જ્યારે જ્યારે ઈ મણી ખોવાઈ જાય લે મહારાજ, ત્યારે ઈ પણ કારો નાગ આંધળી ચકોર ઘોડે ભટક્યા કરે છે મહારાજ. તમે ભટકી ગયા છો મહારાજ. હા ચંપા તમે ભટકી ગયા છો. હા ચંપા હું ભટકી ગયો છું, પણ કેની પાછળ? તારા રૂપ ની પાછળ ચંપા. ચંપા શા માટે મારું દિલ ઉદાસ કરે ચંપા, પાટણની મહારાણી બની જા ચંપા, એમાં જ તારી મજા છે. મહારાજ વિચાર કરો, કારણ કે બ્રાહ્મણની દીકરી છું, કદાચ કદાચ જો મુખમાંથી શ્રાપ નીકળશે ને મહારાજ, તો રાજ પલટી જશે, મારા શ્રાપથી રાજ પલટશે. શું મારા રાજની વાત કરે છે ચંપા? આ પાટણનું રાજ્ય આ ઝાલમની ખાણમાં, પાટણનું રાજ્ય આ ઝાલમની ખાણમાં. બાકી ચંપા ચંપા હું તો તને લઈને જ જાય ચંપા, તારા રૂપમાં મોહિત થયો છો ચંપા, રાજની આજ પરવા નથી ચંપા. મારા તાબે થાસ કે ચંપાનગર, મને બધું ફાવે છે. અરે મારા પ્રભુ, અરે મે ધારા તો કે મારો રાજા સરોગણ ભંડાર છે, મે ધારું તો મારો રાજા દેવ તળો તાર છે. હવે એ ધારણા ઉઠી વરી, હીરો ઘડા તો રાજા આજે પ્રાધીન થઈ ગયો, બે હાથ જોડું છું મહારાજ, બે હાથ જોડીને આપની પાસે સભા માંગુ છું, મને અહીંથી જવા દો. ચંપા તું એમ કહેશ કે મેં જાણ્યું તું કે મારા રાજા સર્વગુરુ નો વાહન છે, આ દેવ તણો અવતાર છે, તો ચંપા પાટણની રાજવીને પાટણની પ્રજાને ક્યાં દુઃખ છે? એક તો મને બતાવ ચંપા. ગરીબાઈનું તારું ચૂપડું છોડી દે ચંપા, પાટણને સોનાના હેન્ડ મણે જીલવા, એમાં જ તારી મજા છે ચંપા. હવે દિલ મારું ઉદાસ ભરાય. અરે ઉતરી જાઓ, ઉતરી જાઓ રાજગાદી પરથી મહારાજ, હવે તમે ઉતરી જાઓ, કારણ તમે હવે ન્યાય કરવા નહીં પણ અન્યાય કરવા માંગો છો, કોઈ ન્યાયાધીશને રાજગાદી પર બેસાડો મહારાજ. ચંપા
ચંપા ઉતરી જાવ રાજગાદીએથી, ઉતરી જાવ રાજગાદીએથી. અરે આ પાટણનું રાજ કોના બાપનું છે? તું મને કેનાર કોણ? ચંપા કોઈ શબ્દ વાપરો સાંભળવા માંગતો નથી. ચંપા મારે તાબે થા ચંપા, એમાં જ તારી મજા છે ચંપા. કુવા કાઠે એઠી કરી કાય ગસી ઉજડી થા. આગર રે પનિહારી રાજાય, પાછર રે એ પતરી રાજા, ઓળામાં જા. એ દુબી રે ચંપા રે, કરું તારી ના થા મહારાણી બને છે કે નહીં ચંપા? અરે કલાન કેલા
छोड़ी दे मारी बेन चंपा ने। आसु केशव गौर मैं तो तने 300 पादन नो करवे रे उघराव माटे मोटलो तो पाछो के मायगो। अरे करण केला मने खबर जती तू खूब दारू पी गयो छे अने न थवानी थसे એટલા માટે જ ઉઘરી પાછળ આવ્યો છું। કેશવ ગોર તારી બેન કોણ કે ચંપા ચંપામાં રૂપમાં આજ કરણ વાઘલો મોહી થયો છે માટે અત્યારે તું 2300 પાદનો કરવે રહો ઘરાવા ભાઈ ચાલો જા અને હું ચંપાને કેદ કરું। અરે નહીં કરણ કેલા છોડી દે મારી બેન ચંપાને અગર આજ મારે બ્રહ્મસંત બ્રહ્મનો સંતાન થઈને અને હથિયાર ઉપાડવું પડશે। બ્રાહ્મણા આ હીરાલાલ બ્રાહ્મણ ઉઠીને આજ હથિયાર ઉપાડશે હું પણ જો તારામાં કેટલી તાકાત છે। અરે આજ મોટા ભૈરા ખાડના ખેતર નથી રાંડી રાંડના હા અરે મોટા ભૈરા ખાડના ખેતર નથી રાંડી રાંડના મેદાન મારા બાપના મેદાન નથી તારા બાપ અરે છોડ અરે મૂછે ધરી છે મૂછ મૂછમાં નથી પાણી હાથે ધરી છે સંસાર આજી તારી માં વાપરી નથી જાણી। અરે દોસ્તને દોસ્ત કહી આવા અમૃતમાં આને ઝેર પાતા શીખો। અરે દોસ્તને દોસ્ત કહી અમૃતમાં આને ઝેર પાતા શીખો આવા નીતિ થી નો સમજે તો અનીતિ થી એના ગળા કાપ। અરે છોડ અરે તું સમજીશ નહીં કે આ પની ખારી કરો ગાઢ છે નથી જોડિયોનો મકરા તહી તારા બાપ કે હર મસાલો। અરે સત્તા પડે મુજ નામ ના આજ રણ યુદ્ધ મેદાન માં સત્તા પડે મુજ નામ ના આજ રણ યુદ્ધ મેદાન માં અને હાકલ મારી સાંભળી આજ સિંહ ગર્જે મેદાન માં આવ થઈ જાવ હત્યા હું પણ જોઉં છું તારા માં કેટલી તાકાત છે થઈ જાવ હે સોમના ચંપા મરાણી। અરે કરણ ગેલા તે મારી બેન ચંપાને મોતને ઘાટ ઉતારી છે પણ ધ્યાન રાખજે હવે તો હું તને નહીં છોડું। મારા વીર તારી બેટી એક આશા અધૂરી રહી ગઈ કારણ મહારાજ મહારાજની મતિ ફરી મારી પર હેડી નજર રાખી અને આજ મારું મોત થાય છે। મારા વીર સુ તારી બેન મરતી હોય ને એની આશા પૂરી કરીશ મારા વીર। આ મારી બેન ચંપા તને ભલે મોત ને ઘાટ ઉતારી પણ કરણ ખેલાનું જોઉં ઘૂટડે ઘૂટડે લોહી નો પીવ તો હું કેસવ કોણ હોય। આ મારા વીર ચાલ લાગે તુકુ મહારાજ ને નહીં મારીશ ને ત્યાં લાગે મારા આત્મા ને મોક્ષ ગતિ નહીં મળે મારા વીર નહીં મળે। અલે વરે મારી બેન ચંપા હું જોઉં છું કે કરણ ગેલો મારું શું બગાડી શકે છે। કેશવ ગોર 300 પાદનો કરવે રો ઉઘરાવા ચાલ્યો જા નકે જેમ તારી બેન મરાણી એ મારા હાથે તું પણ મરાઈશ। અરે કરણ ગેલે તો વાત છે ની થઈ જા હોશિયાર આવ આવ મેદાન માં સૌ ગોડ પર મરાણો ઈ ગયો બાપુ મુરબો કરી નાખો। અરે કરણ ગેલા તે મને મોત ને ઘાટ તો ઉતાર્યો છે। અરે કરણ ગેલા તે બ્રાહ્મણ નું ખૂન કર્યું છે એટલા માટે તને બ્રહ્મ હત્યા લાગશે અને હું આ એક માણસ ની અવની માંથી બીજી અવની માં જાઉં છું તે અવની છે પ્રેત અવની એટલે કે બાબરા નામનો ભૂત થાય। અરે કરણ ઘેલા યાદ રાખજે
તારા નગરના ચાર દરવાજા એના આથમણા દરવાજે રાત્રિના 12 વાગ્યા પછી મારો વાસ હશે અને બાબરા નામનું ભૂત થાય અને કરણ ગેલા યાદ રાખજે તારું ઘૂંટડે ઘૂંટડે લોહી પીસ મારું અને મારી બેન ચંપાનું વેર લઈશ કરણ ગેલા પ્રધાનજી બાપુ બોલો ખરાબ ઠોકી ગયો ફામઠો પ્રધાનજી બાપુ કેશવગર મરતા મરતા એટલો કેતો ગયો છે હું કેતો આવની વાત હું ન પચો પણ પ્રેતિયોની માં જઈ બાબરા નામનો ભૂત થાય અને હું તારો ઘૂંટડે ઘૂંટડે લઈ જઈશ માટે પ્રધાનજી કળિયુગનો ભૂત ભૂતડિયા હોતા જ નથી હાલો ભાઈ શાંતિ રાખજો થોડીક વાર બેસી જાઓ બધા બધા નીચે બેસી જાઓ ભાઈ કાઈ નથી મારવાનો અને જેમ આવે એમ શાંતિ રાખજો કોઈ ઉભા ન થતા બીજો થા બસ શાંતિ શાંતિ રાખો ભાઈ કોઈ નહીં આવે મારવાનો બસ મારે 10 થી 15 જણા હટાકટા આદમી જોઈ હીરાલાલ 10 થી 15 જણા મજબૂત એવા હૃદયના મોરા હોય ન આવતા 10 થી 15 જણા હટાકટા આદમી જોઈ અને મારા બાબરાની એન્ટ્રી પડતી હોય મહેરબાની કરી છોકરો એકણ આડો ન આવો જોઈ અને કોઈ પણ આડો ન આવો જોઈ બાબરાને અત્યારે બાબરાનો પવન હોય છે માટે હું જોઉં છું આજ જો ખાલી ઉગમણી દેશમાં ઉગમણી દેશમાં કોઈ પોરા નથી કે તમારા બાપલે કોઈ દોરા ધાગા કે દાણા જોતા નથી આવડતું પણ માં શક્તિ અને બાબરા બેનની દુઆ ઉગમણી દેશમાં ખાલી તાઈના ગણપતિ કરી આવું ને ઉગમણી દેશમાં ખાલી તાઈના ગણપતિ કરી આવું ને કોઈના બાપની તાકાત નથી કે બાબરાને પકડી લે પણ એ આપણે કઈ કરવું નથી એને છૂટથી રમવા દો એને મહેરબાની કરીને વેચમાં કોઈ ન આવતા બાબરાની એન્ટ્રી થાય છે માટે પ્રધાનજી રાજનાયવા ચોકી ફેરા બજાવો કે બહાર નો માણસ અંદર નહીં અને અંદર નો માણસ બહાર નહીં ઉસ્તાદ ઘણા
જાય છે આવો મારી તલવાર મારી બંદૂક આવો આ બાજુ જો બાબા ગરમી ચડી ગઈ બાપુ રાજના ચોકી ફેરો કરવા મેં તમને રાજ નો ચોકી ફેરો કરવા મેં તને બેસાડ્યો છટકી ને ક્યાં ગયો બાપુ અને આ ધંધો કરાય
ઓજાણી દે મારી મારી હજી એક કિયા એમ નહીં બાપા આય કેરી કોણ ઢોરી આયા હજી એક કિયા એમ નહીં ડાયર કેમ ઢોરી એમ કહું હું ચાલ આયા લખિયા કિયા રાજનો ચોકી ફેરો મે તને બેસાડ્યો તો કરવા આયા આવ આયા આવ રાજનો ચોકી ફેરો કરવા મેં તને બેસાડ્યો હું બાપો તમારી ખટાશ હું બાપો મીઠાશ હું બાપો તમારો આયા હા પ્રધાનજી બાપો બાબરા ભૂત સાથે યુદ્ધ કરી કરીને હું ખૂબ થાકેલ છું થાકા હો માટે હું અત્યારે નિંદ્રાને આધીન થાઉં છું ભલે થઈ જાય રાજનો એવો ચોકી ફેરો બજાવો કે અંદરનો માણસ બહાર નહીં અને બહારનો માણસ કોઈ નો આવે કોઈ નો આવે પછી માખી નો આવે પછી હલો મહારાજ કરણ સિંહ વાઘેલા ની રાજધાની આજ એવું દેખાય છે અમને હા તો મહારાજ ને કહો કે કોઈ મુસાફર અંદર આવવાની રજા માંગે છે ભાઈ બાપુ ડાયર ભાત વધાર ખાઈ ગયા મેળ નહીં આવે ઉઈ ગયા મહારાજ ને જઈને કહો કે વખત નો માર્યો મુસાફર અંદર આવવાની રજા માંગે છે એમને ઘેર ના પાડતી દીએ કોઈ આવવા ન દેવાના અરે ભાઈ મહારાજ ને જઈને કહો કે વખત ને બાયરો મુસાફર અંદર આવવાની રજા માંગે છે પ્રેમથી કે તો વાન થો મારા મારા ખાવો જો આમાં બાપુ ને ને અત્યારે જો બાબરો તો જાવતો હોય છે બરોબર જો તે હો કે ધ્યાન રાખજે પકડવા રહેજે પકડવા રહેજે બાપુ એ બાપુ બાપુ તું નો રિયો ભાઈ એ બાપુ કોક આયુ હે કપાસ ની ગાડી વાર ઉભારી ઓલા ભાઈ ને મોકલી દો આ બાપુ આવતારિયો આવતારિયો હા તો મહારાજ જય સોમનાથ મહાદેવ જય સોમનાથ જુવાન ક્યાં નો વતની છો ક્યાં થી આવે છે શું તારા બાપ નું નામ છે મને વિસ્તાર થી બતાવો હા પણ મને ઓળખા નહીં મહારાજ તો સામરા હું કોણ છું કાનો વતની છું અને મારું નામ શું છે તો જો નહીં તો કચ્છ જરા મારી સોહામણી અને તો મકવાના નામ તો ને બની ઓલા કેસર ને મકવાનો નો જોને હું તો બે કરો અરે શું વાત કરે છે જુવાન હા મહારાજ કચ્છ ગેરાગોટ મહીપતિ કોણ કે કહેર મકવાણા એમનો દીકરો તું હરપાલ જુવાન મને એ તો બતાવ તારા પિતાશ્રી એ તો મારા નાનપણના ભેરુબન છે માટે છે તો આનંદ ખુશી મંગળ મને હે ન પૂછો મહારાજ અરે ન પૂછવાનું કારણ શું વાતમાં બરોબર સમજો ને મને વિસ્તારથી બતાવો મહારાજ કદાચ તમને ખબર નહીં હોય કે 20 વર્ષો જૂનો વેર સિંધના સુમરા સાથે અમારે હતો એક દિવસે એમ કહેવાય કે કંઠાલિયા ડુંગર પર અમારી ગાયો ચરતી હતી અને ગાયોના ધણને વારી અને સિંધ તરફ લઈ ગયો અરે મારા પિતાશ્રી તેમની પાછળ ગયા અને સિંધના સુમરાએ પીઠ પાછળ ઘા કરી મારા પિતાશ્રીને સ્વર્ગ સિધાવ્યા અરે પ્રધાનજી આપનું ભાટણનું તેર તુગા લશ્કર તૈયાર કરો એક પર સિંધનો સુમરો છટકીને ન જાવો જાય નહીં મહારાજ કારે કે સિંધના સુમરાને મે ત્યાજ ખતમ કરી દીધેલ છે તેમનું સૈન્ય મોટું હોવાથી મહારાજ થઈમના પંજામાંથી બચવા માટે આપણે ત્યાં આશરો લેવા બધાયો જુવાન
ઘણા સમયથી નીકળ્યો લાગે છે. હા મહારાજ, થાકેલો પણ લાગે છે. જુવાન તું જઈમો છે કે ભૂખો? મહારાજ, ચાલતા ચાલતા કચરા છોડી અને ગુજરાતમાં આવતા વાર લાગે છે મહારાજ, અને ભૂખ પણ બહુ લાગી છે. આ ભૂખની વેદના એક ભૂખ્યો માણસ જ સમજી શકે મહારાજ, માટે જમવાની વ્યવસ્થા કરો. પ્રધાનજી, હરપલ ને રાજના રસોડા બતાવો, નાસ્તો નહીં અને 32 ભાત ના ભોજન જમાડો. ભલે મહારાજ, હમણાં જ જમીને પાછો આવું છું. જય સોમનાથ મહાદેવ. પ્રધાનજી, હરપાલ તે ગયા છે કેરું નું ભોજન લેવા માટે, તો હજી સુધી કેમ દેખાતા? જય સોમનાથ મહાદેવ મહારાજ. જય સોમનાથ. જુવાન, બરાબર ભોજન ગ્રહણ તો કર્યું ને તે? હા મહારાજ, બરાબર બેસી અને ભોજન લેવું મારી પણ ટેક છે કે એકલા ભોજન લેવું નહીં, માટે મારી સાથે તમારા ઠકરાણા કોણ કે ફૂલવા હેમણા મારા જીભના માનલ બહેન માની તમોને બનેવી માની અને તેમની સાથે ભોજન લેજો છો. હરપાલ તો તો હો ભાગ્ય કહેવાય, મારા ઠકરાણા કોણ કે ફૂલવા એના તમે જીભના માનેલા બેન કહો છો. હા મહારાજ, મારા ભાગ્ય તો હો ભાગ્ય કહેવાય હરપાલ. તો મહારાજ, હવે હરપાલ ના જાજા કરીને જય સોમનાથ. અરે જય સોમનાથ નો હોય હરપાલ, જવાનું કારણ શું? રહો, આનંદ કરો, ખુશી મંગળ કરો અને આનંદ થી રહો. નહીં મહારાજ, કારણ કે મને ખબર છે કે એકલા એના દિવસ ભૂખ્યા બહેન ના ઘર નું જમાય નહીં, કોઈ દિવસ બહેન ના ઘર નું એમને પાણી પીવાય નહીં, માટે જો કઈક કામ ધંધો હશે ને મહારાજ, તો જ હરપાલ રોકાશે. નકર જય સોમનાથ મહારાજ. અરે હરપાલ, રાજમાં નોકર ચાકર તો ઘણા છે, તારે કઈ કામ ધંધો કરવાની જરૂર નથી. આનંદ કરો, ખુશી મંગળ કરો અને જલસા કરો. નહીં મહારાજ, તમને કદાચ ખબર નહીં હોય મારી ટેક અને નેક અડગ છે. મફત બહેનના ઘરનો ક્યારે જમાય નહીં, માટે મને કાયક કામ ધંધો હશે તો જ રોકાશ. નકર જય સોમનાથ મહાદેવ. તો હરપાલ, તારે કામ ધંધો જોયે છે ને? હા મહારાજ, આજથી હું કરોડ વાઘેલાનો તને અંગરક્ષક તરીકે સોંપું છું. નહીં મહારાજ, આપના અંગરક્ષક તરીકે ની નોકરી મને નહીં ભાવે મહારાજ, કારણ કે હું પણ ક્ષત્રિય રાજપૂત કેરું સંતાન છું. મને તો કઈક શૂરવીરતાનું કામ હોય ને તો જ ભાવશે મહારાજ, નકર જય સોમનાથ મહાદેવ. પ્રધાનજી, સુરવીરતાનું કામ જોઈએ છે. અમારી પાસે છે બધું. મારા મગજમાં હોય તો મને બતાવો. અમારે બધું મગજમાં છે તો બતાવો. મારો બાપુ તમે હે ને, અને આપણે આવો આથમણાનો સોગી પર હોપી દો. મારે તો પાછો સોયના ધોવા નહીં. અરે ખોટા ખોટા સોયના ધોવા નહીં. અમારે ખોટે ખોટે સોયના ધોવા ને બાપુ. પ્રધાનજી, ઈ ક્યાં બાપ નો દીકરો દાબી દીયો ને? હરપાલ ને એવા કામ નો ધંધો નો સપાય. અરે બાપુ, ઈ ક્યાં આપણા બાપ નો દીકરો દાબો ને? આપણે કેમ એમ દેવું હે? વાહ પ્રધાનજી, વાહ પ્રધાનજી, વાહ. હા બાપુ વાહ. તારી બુદ્ધિ ને પણ મારે દાગ દેવો પડે. તો હરપાલ. હા મહારાજ, હું તને એક સુરવીરતા નું કામ સોંપું છું. કહો મહારાજ. આ પાટણ ના ચાર દરવાજા, એમના આથમણા દરવાજાનો રાત્રિના 10 થી સવારના 4 સુધી તારે ચોકી ફેરો કરવાનો બોલ, તને મંજૂર છે? આપણો પાટણના ચાર દરવાજા છે, એમાં આથમણા દરવાજાનો ચોકી ફેરો રાત્રિના 12 થી સવારના 4 સુધી કરવાનો છે. અંદરનો માણસ બહાર નહીં, બહારનો માણસ અંદર નહીં. પણ મહારાજ, જ્યારે હરપાલ ચોકી ફેરો ભરતો હોય અને કદાચ જો પાટણ વતી કરણસિંહ વાઘેલા હશે ને, તો રાજનો દ્વાર નહીં ખુલે. મંજૂર હોય તો કહો મહારાજ. અરે હરપાલ, રાત્રિના 10 થી સવારના 4 સુધી ચોકી ફેરામાં કરણ વાઘેલો નહીં, પણ કરણ વાઘેલાનો બાપ આવે તોય પણ દરવાજો ન ખોલવો જોઈએ, મને મંજૂર છે. તો મહારાજ, આપના પાટણના ચાર દરબાર બતાવો, એમાં આથમનો દ્વાર
જ્યાં ચોકી ફેરો ભરવાનો છે તે મને બતાવો, કારણ કે રાત્રિના 12 થવા આવ્યા છે અને આજે થઈ જ નોકરીની શરૂઆત કરું. જય સોમનાથ મહાદેવ. ધનજી બાપુ, આ હરપાલને પાટણના 4 દરવાજા બતાવો, દેખાડી દે હમણાં. જેનો આથમણા દરવાજે ચોકી ફેરો કરવાનો છે, બરોબર દેખાડો, દેખાડી દે. માટે પ્રધાનજી બાપુ, આજ તો નિરાતે ઊંઘ માણશું. માટે પ્રધાનજી હું અત્યારે જાઉં છું, હું જાઉં છું રાણી. આવું ગમ આપણા પાટણનો પહેલો પ્રથમ ઉગમનો દ્વાર છે, બરાબર છે. આ સામે દેખાય બીજો દ્વાર ઉતરાદો દ્વાર છે, બરાબર છે. આ સામે દેખાય હે ત્રીજો દ્વાર ગિરનારો દ્વાર છે, બરાબર છે. બાપુ અનુભવ થી આપણો દ્વાર આ ચોથો આથમણો દ્વાર છે અને અહીંયા મારે નોકરી બજાવવાની છે, એનું ધ્યાન રાખવું. બહુ તો ભલે અત્યારે રાત્રિના 12 થવા આવ્યા છે. સૌ પ્રથમ માં ભગવતી જોગ માયાનું સ્મરણ કરી અને ફરી પાછો આવી અને નોકરીની શરૂઆત કરું. જય જોગ માયા. દેવા દિયો ભાઈ, હાલો હાસ્ય નો દરબાર ફૂલી બનાવે, ચલાવો ઉસ્તાદ. જો તારે વર છે, અને વર હોય તો જ ઉપડી હોય ને.
તો એમનું નામ શું? કોઈ વરનું નામ દેતું હશે? લઈએ નામ વરનું તો દુઃખ જાય ઘરનું. કા હિરેનભાઈ, મારા વરનું નામ દેવું છે પણ એ તો છે નહીં. ના ના દઈ દે, હવે ગમે તે એક વર તો બનાવવો જ પડશે. બનાવવો જોશે. અરે બેની, જો મારી નામ ફૂલી અને મારા ધણી નામ બોલો ફૂલો જો હામો બેઠો હતે. ઓલા દાંત કાઢી? હા પણ દાંત હું કાઢો છો પણ ભલે ગમે એવો રહ્યો, મને ગમે છે. મારો એટલે ભાવ ફાઈન બનાવતો પણ છે નહીં કે ભાઉભાઈ ચા પીવા વહી ગયા. હા વાંધો નહી, મારે હાલતા પડે. એ આમ બેઠા જો, હામું જોવે તમારે હામું. જો હા તને નહી, મારો વાર છે. જો બેઠા વાહે હંતાઈ ગયા. ભલે દાંતો કાઢો ભલે ગમે એવા રે, મને ગમે છે. ઉભા થાવ ભાઉભાઈ, ઉભા થાવ, તમને કહેશે. તમારે હું જવાનું નહી. હા હા, આપણે બેને ટી ટી હાથ રહેવાનું. આપણે બેન બો બો હાટી બોલાવાની. જરી ઉભા તો થાવ, મારો જોવા. હા હા, તમને કહેશે. ઉભા થાવ ભાઉભાઈ. જો ઉભા થયા, મારા વાર છે. ઈ મારા વાર છે, હું ગોતું છું પણ ચડી ગયા. અને એ ભૂલી કાઢો, આવા હું લખણ છે. તમારે મુજાવાનું નહીં, આપણે બેન બો બો હાટી બોલાવાની. એ ભૂલી, હા મારા ભાઉ બંને મે કઈ નોકરી કરે છે? અને બે માણા નોકરી કરવી છે. મારા બંને વિશે ની નોકરી કરે. ઈ મ્યુનિસિપાલિટી નું ટ્રેક્ટર હાકે છે. અને તમારે? મારે નોકરી છે. સેની? હું બાથરૂમ સાફ કરું છું બેન. અને મારા બનવી ની સાઈડ માં બીજો કઈ ધંધો? સાઈડ માં હીરા કહે છે. હીરા ના કારીગર હશે? એમ તો બહુ હીરા ઉતારે છે. કેટલા? 25-25 હીરા ઉતારે? અરે બકરીયું લીંડી ઉતારે, હીરા ઉતારે છે. અરે તો તો ઈ ભાઉભાઈ લાખ રૂપિયા ના કહેવાય. એ તારે 50,000 માં જોતા હોય લઈ જા, જા લઈ જા. લે, મારી માં કઈ વેચવાનું સાધન છે? પૈસા મળે તો એને વેચી દઉં બેન. આવા કેટલા વેચા? મારે કઈ આ એક ઘર નથી તો આવા તો મેં હાથ ઉલાળ્યા છે. માં તો પેલા થઈ કઈ ગયા. મારા વરની વાત ન થાય, મારો વર તો સુરત હીરા ગાતો હતો. ઈમાં દિવાળી નો મહિનો આવ્યો, ઈમાં રાજગી હીરા ઘસ ઘસ કર્યા. ઈમાં અંગુર કટોરું સટક્યું, સટકીને આયા પકાળ માં આવ્યું બેની. કપાર કેવાય? મારી માં કપાર કેવાય? કે મારો વર તો નાના ટાઈડ બાપા સીતારામ થઈ ગયો. પછી હે ભગવાન, હવે શું કરવું? ઉમરા બાર પગ મુકાય ને બીજે જવાય ને. આ પ્રજાની દીકરી, મેં તો ઊંડો વિચાર કરી અને બેની મેં જેઠ વટુ વાળે લીધું બેન. એ મારી માં દિયર વટુ હોય, જેઠ વટુ નો વરે. આ દિયર ન તો પછી મેં જેઠ વટુ વાળ્યું. ઈ જેઠ વટુ વાળ્યું રોયા હીરો હોન્ડા ગાડી લીધી. મને કે હાલો જાવી ફરવા, ગાડી માં બેહી જા. હું તો હાલો જઈને બેહી જઈ બેન. તારો જેઠ? મારો જેઠ તો નાના ટેડ બાપા સીતારામ થઈ ગયો. પછી હું થયું? વાર મરી ગયો. જેઠ વટુ વાળું એ મરી ગયો. પછી ઊંડો વિચાર કરીને હારા વટુ વાળે લીધો બેન. એ મારી માં હારા ઘેડા સમાન કહેવાય. ઈ ગમે ઈ કે હારા વટુ વાળું. દિવસ ના હારા બા થયા અને સુવા સડે બેની. હારા ટેડ બાપા સીતારામ. પછી? પછી એટલા માં કુટું વટુ વાળું બેની. હ ઈ કુટું વટુ વાળું ધરતી કંપ થયો બેની. થયો મને યાદ આવી ગયું. સમજો, હું જયારે નાની હતી ને આવડી આવડી હા એવડી હતી ને, ત્યારે તમે ટીવી માં બહુ આવતા હતા. ત્યારે હું ટીવી માં બહુ આવતી, હવે નથી આવતી. હવે કેમ નથી આવતા? હવે હું ટીવી માં સમાતી નથી. હું આવું આમાં? એમ નહીં, ટીવી માં પ્રોગ્રામ આવતા. ગુજરાતી ગીત ગાતી, હિન્દી ગીત ગાતી, ગુજરાતી ગરબા ગાતી, ઓલા ભજન ગાતી. હા પેલા બહુ ભજન ગાતી હતી. રામદાસ ગોંડલિયા ની વાહે બેઠી હતી. એ હવાર હું વારો જ ન આવ્યો. એકાદી અહીં ઝલક તો બતાવ. બતાવી પડશે. બહુ સારું. હે ગણપતિ આયો બાપા, જીસીપી લાયો. માર માર મારી માં ગણપતિ આયો બાપા,
રીતિ સીતિ લાયો જીસીબી ને હું કરું છું ખાડા ખોદવા કોને મેળવા મારી એ હવે વગાડો હવે હું ગઈ નાખું હારકે આ હારું ગઈ નાખજો આ કેમ ગયા પણ જો તે હારું ગાજો કારણ કે જો આટલી બધી સભા બેઠી છે અને જો તું હારું ગાઈશ ને તો હિરેનભાઈ તમને બક્ષિસ આપશે અને મને પણ આપશે કા બહુ આપી ખળાય ઉડાઈ અને હજી આપશે નારે ના હજી આવી જશે નુહાઈ ક્યાંથી જાવ જો તો તમારી પર ઘટ્ટા આપ્યા છે ભાઈ પાવર ના હા સે જો તું લઈ લો હા पानी बनारस Thank you.
મહારાજ કરણ વાઘેલા સાથે શું વેર હશે? મટ ચાલ
જવા દે કિરણ વાઘેલાની પાસે અને પૂછો કે બાબરાને તમારે સાનું વેર છે જય ઘટ માયા अजबया जगत छे उंडाये न पाया अजबया जगत छे उंडाये न पाया बधु जान वाचता मिला तिना थी माया હરપાલ દે ગયા છે કે યારું નો ચોકી ફેરો કરવા માટે આવતા દેખાય આવે હજી સુધી કેમ દેખા દે લ્યો મહારાજ આપના હથિયાર આપની પાસે રાખો છો આ નોકરી મારે કરવી નથી અરે હરપાલ નોકરી ન કરવાનું કારણ શું હરપાલ અરે કોઈ તારા સામે આંગળી ચીધી તો કરણ વાઘેલાનો હાથ તો કપાવે કોઈ તારા સામે ઊંચી આંખડી કરી હોય કરણ વાઘેલાની આંખ કટાવે બાકી નોકરી ન કરવાનું કારણ શું અરે મહારાજ કદાચ આપે મને કીધો હોત ને કે આથમના દરવાજે બાબરા નામનો ભૂત આવે છે તો હરપાલને જરા પણ નોકરી કરવાની દરકાર નહોતી માટે મને એ નથી સમજાતો મહારાજ કે માણસને માણસની સાથે તો વેર હોય શકે પણ બાબરા ભૂતને અને આપને સાને વેર છે લાગે છે આને પણ બાબરાનો ભેટો થયો લાગે છે પ્રધાનજી હરપાલ તારે સાંભળવું છે ને મારે ને બાબરા ભૂતને શું વેર છે હા મહારાજ શિવરનની તો હરપાલ આ કરણ વાઘેલો 2300 પાદરનો ધણી ઘણા સમયથી 2300 પાદરનો કરવેરો ઉઘરાઈ નતો તો રાજનો માની તો ગોર કોણ કે કેશવ ગોર કેશવ ગોરને બોલાવીને 2300 પાદરનો કરવેરો ઉઘરાવ માટે મોકલો જુવાન આ પ્રધાનજીને નક્ત માણસના સંગમાં આવી કેશવ ગોરની બેન કોણ કે ચંપા ચંપાના રૂપમાં કરણ વાઘેલો મોહિત થયો અરે મહારાજ હે કરાજ ને ઉઠણે યો રહે તો પર હવે હની નજર કરે અરે મહારાજ અધિકાર છે આપણી વીરતાને અધિકાર છે આપણી રાજગાદી પર બિરાજમાન છો ત્યાર બાદ શું થયું મહારાજ આગળ કહો ચંપાના રૂપમાં કરણ વાઘેલો મોહિત થયો જ્યારે હું ચંપાને લૂંટવા માટે ગયો પાટણના વૈરામાં જેથી ચંપાને ઘાલવા ગયો એટલામાં એનો ભાઈ કોણ કે કેશવ ગોર આવી પહોંચ્યો ત્યાર બાદ શું થયું મહારાજ મારે ને કેશવ ગોર ને તમાસાણ યુદ્ધ થયો આ યુદ્ધમાં મારા હાથે ચંપા મરાણી અરે ઘણું ખોટું થયું મહારાજ એક તો બ્રાહ્મણ ની દીકરી અને બીજી સ્ત્રીની જાતિ આપ સ્ત્રી હત્યાને બ્રહ્મ હત્યાના પાપ સર પર લીધા છે અરે આપની દાતારીની ગાથાઓ જોઈને અત્યારે આવી પહોંચેલ હતો અરે ધિક્કાર છે તમને મહારાજ હજારો વાર અરે હરપાલ મારા હાથે ચંપા મરાણે ફરી પાછું મારે ને કેશવ ગોરને ધમાસાણ યુદ્ધ થયું ત્યારબાદ શું થયું મહારાજ યુદ્ધમાં મારા હાથે બ્રાહ્મણ નો દીકરો કેશવ ગોર પર મરાણ અરે ગણું ખોટું થયું મહારાજ આપની સુરવીર માની દાતારી ધોઈ
આપણી ગાથાઓ કીર્તિને જોઈને આવી પહોંચ્યા હતા. ઘણું ખોટું થયું મહારાજ, કારણ કે બબે બ્રહ્મ હત્યાનો પાપ સર પર લઈને ફર્યો છો. ત્યારબાદ શું થયું મહારાજ? મારા હાથે કેશવ ગોર મરાડો અને મરતા મરતા કેશવ ગોર એટલું કહેતો ગયો કે કરણ વાહેલા આવની મત હું ન પહોંચો, પ્રેત યોની માં જઈ બાબરા નામનો ભૂત બનીશ અને તારો ઘૂંટડે ઘૂંટડે લોહી પીશ. જુવાન, હા મહારાજ, જોઈ કેશવ ગોર એની બેન ની પાછળ એની બેન ની ખાતર જો આજ બાબરા નામનો ભૂત બનતો હોય તું તારી બેન ની પાછળ ખાલી એક ચોકી ફેરો નહીં કરી જાય. અરાય નહીં મહારાજ, હવે ચિંતા કરવાની જરૂર નથી. અરે હવે ત્યાં આ સમના દરવાજાનો ચોકી ફેરો હરપાલ મકવાનાને શેર છે. બાકી જુવાન, તારે જવું હોય તો તું જઈ શકે છે. નહીં મહારાજ, કરણ વાઘેલામાં તાકાત છે આ ચોકી ફેરો કરવાની અને બાબરાને રોકવાની, માટે તારે જવું હોય તો તું જઈ શકે છે. નહીં મહારાજ, હવેથી આઠમણા દરવાજાનો ચોકી ફેરો હરપાલ મકવાનાનો છે, માટે બે ફિકર ચિંતા કર્યા વિના આરામ કરો, કારણ કે હરપાલ હજી નાનો નથી. અરે એવા 550 બાબરાની શાન ઠકાને લાવો, માટે મહારાજ આપ રાજી ખુશીથી જઈ શકો છો. પ્રધાનજી, બરોબરનું કામ થઈ ગયું, ભલે હવે ચોકી ફેરો કરે. મારે પ્રધાનજી, આજે તો નિરાતે ઊંઘ માણશું, નિરાતે ઊંઘ માણશું, નિરાતે ઊંઘ માણશું. હું જાઉં છું, હું જાઉં છું.